આત્મહસ્તે સૌથી પહેલા શરૂ કરી એની પહેલા આત્મહસ્તે શું છે ઇવેન્ટ ગુરુદેવ નો જન્મ જયંતિ કઈ 125th જન્મ જયંતિ છે તો આપણે શરૂ કરી એની પહેલા થોડું ગુરુદેવ વિશે જાણીએ તો ખરા કોણ હતા ચલો પહેલા ખબર છે કોણ હતા ગુરુદેવ રાવણ બી તીર્થંકર થવાના છે ભાઈ લક્ષ્મણ બી ઇવેન્ચ્યુઅલી ક્યારેક ક્યારેક તો તીર્થંકર થશે પછી સૈનિક રાજા એ તીર્થંકર થવાના છે કોણ કૃષ્ણ હા કૃષ્ણ બી તીર્થંકર થવાના છે કેટલા બધા તીર્થંકર થવાના છે આપણી હયાતીમાં તો આપણે શ્રીમદ રાજચંદ્રજીને પણ જોયા છે તો બી આપણે એમનું એટલું બહુમાન આપણે નથી આવતું જેટલું ગુરુદેવ નું આવે તો શું કામ હા શું સમજાયું દેટ ઇઝ ધ મેઈન પોઈન્ટ કે એમણે આપણને સમજાયું તો હવે શું સમજાયું દેટ ઇઝ ધ મેઈન ક્વેશ્ચન અને સમજાયું છે એની પહેલા શું લોકો કઈ નતું સમજાયું હા તો પહેલા કેવા હતા તમે કીધું પહેલા ક્રિયાકાંડ માં જતા એટલે શું એનો શું મતલબ રોજ સવારના આવે અભિષેક કરે પૂજા કરે આઠમ ચૌદશ ના કાં તો એકાદ નું હોય કાં તો ઉપવાસ હોય હા મીનિંગ કઈ ખબર નથી પહેલા આપણે જ એન્સેસ્ટર હોઈએ તો ફોર્થ જનરેશન કેવી રીતના પહેલા કોઈને કઈ મીનિંગ ખબર નહોતી બસ આવી રીતના ખાલી એક રેગ્યુલર પ્રોસેસ ફોલો કરતા હતા આપણે બધા અને નોટ ઓન્લી હિયર ઓલમોસ્ટ આખા ઇન્ડિયામાં બધે ખાલી આપણે પ્રોસેસ જ ફોલો કરતા હતા સમજાય આજે આપણે જે પાછળા લઈએ છે તો આપણે શું કરીએ છીએ આપણે બધું મીનિંગ સમજવાની કોશિશ કરીએ છીએ આવી રીતના પહેલા પણ થતું હતું પણ ત્યારે આ જે મેઇન કોન્સેપ્ટ છે દ્રવ્ય ગુણ પર્યાય એ બધાના મીનિંગ પર નતું થતું પણ કેવી રીતના થાય કે આટલા ઉપવાસ કરશો તો તમને આટલું ફળ મળી જશે આમ કરશો તો આ કર્મ કરી જશે ઓલું કરશો તો આ કર્મ સારા મળશે તો પછી દેવગતિ મળશે એ બધું ખાલી રાઉન્ડ એન્ડ રાઉન્ડ ડિસ્કશન થતું હતું તો પછી ગુરુદેવનો શું બેનિફિટ ગુરુદેવ એટલે આપણને શું સમજાવ્યું પાઠ પણ શું છે પાઠ હા આપણે બધું કરીએ છીએ એનું મીનિંગ સમજાવીએ આ બધું શું કામ કરીએ છીએ અને ખાલી એ બધું કરવાથી કઈ આપણો ધર્મ નથી થઈ જતો તો પછી ધર્મ શેનાથી થાય છે હા સમજવાથી સમજનો જ આખો ધર્મ છે તો શું સમજવાથી ધર્મ છે હા જે આખો યુનિવર્સ છે એનું પહેલા તો શું અરેન્જમેન્ટ છે કેવી રીતના બધા દ્રવ્ય ગુણ પર્યાયનું સિસ્ટમ ચાલે છે હવે એમાંથી એક દ્રવ્ય હું જીવ છું તો પછી મારામાં શું પ્રોપર્ટીઝ છે મારી બાઉન્ડ્રીઝ શું છે આજે આખું આપણે ડે ટુ ડે વર્ક કરીએ છીએ એ ડે ટુ ડે વર્કમાં મારું કામ ક્યાં છે બાકી શરીરનું કે પુદ્ગલોનું કામ ક્યાં છે આજે સેપરેશનનો પ્રોસેસ જે આપણને સમજાયું છે ભેદ વિજ્ઞાન સમજાયું છે એના માટે થઈને પછી તો આપણે જાગૃત થયા બધા એ બધું આપણને ગુરુદેવે સમજાય બેન શ્રી તો એમ કે છે કે આપણને આત્મા શબ્દ બોલતા શીખાડ્યો હોય તો એ પણ ગુરુદેવે શીખાડ્યો હમણાં આપણે એક વિડીયો જોશું
दस लगभग 15 मिनट नो वीडियो छे, पहला 10 मिनट गुरुदेव ना जीवन चरित्र ऊपर छे, अने पछी ना 5 मिनट लगभग बेन श्री गुरुदेव विषय शू विचारता था ए आपने समझाओ छो। तो आपने शू विचारी तो आपने सांभळी लीधुं, हवे आपने सांभळी बेन श्री शू विचारे छे गुरुदेव। श्री सीमंधर प्रभुनाथ दिव्य संदेशा भरते लावनार, सीमंधर दूत, सीमंधर लघुनंदन, वीर मार्ग प्रकाशक, समय सारादि सत्श्रुतो ना रहस्य उकेलना, श्री कुंद कुंदादि आचार्यो ना हृदय खोलना, सिद्ध पद साधक मुनिवर संतो ना परम भक्त, अध्यात्म योगी अचिंत्य ज्ञान वैभव धारी, भव्य भक्तो ना तारणहार, दिव्य द्रव्य दृष्टि धारक, सम्यक रत्न शोभित आत्मानुभवी संत पूज्य श्री कांजी स्वामी, कांजी स्वामी, कांजी स्वामी, कौन छे कांजी स्वामी? भगवती माता पूज्य बहन श्री चंपाबेन ना शब्दों में कहिए तो गुरुदेव तो गुरुदेव ज हता, तेमने अंदर मा चैतन्य चमत्कार प्रगट्यो हतो, तेमनी दिव्य मुख मुद्राओं पर ज्ञान वैराग्यनी निष्प्रता भरी खुमारी देखाती, तेमनी आंखों मा चैतन्यनु तेज ने चमत्कृति हता, तेमनो देदार जोता जेम लागे के आम महापुरुष छे। तारीख 21/4/1890, विक्रम संवत 1946, वैशाख सुद बीज ने रविवार ना शुभ दिने वैली सवारे सौराष्ट्र ना उमराणा गामे प्रकाश नो झकारो थाय छे, अने ते दिवसे बे सूर्य उदित थाय छे, एक सूर्य आकाश मा काळ झाड़ गर्मी रेलावा उदय पामे छे, जारे बीजो सूर्य लोको ना अज्ञान अंधकार ने नाश करी सबने के ज्ञान प्रकाश पात्रवा उदित थाय छे, अनादि काल थी परमाथी सुख लेवा माटे आकुलित थैली परिणति ने परम शांत रस रूपी अमृत पान करावा माटे जन ज्ञान धारा प्रकट थाय तेम आ सूर्य नो उदय थयो होय एम लागे छे। आजे गाम ना लोको ना आनंद नो पार नथी, कुदरत पण आनंद थी प्रमुदित थई उठी छे, दर रोज काळ झाड़ गर्मी रेला तो सूर्य पण आजे प्रमाण मा कई शांत होय तेम लागी रह्युं छे, शुं कारण छे, शा माटे लोको आनंद थी उल्लसित थई रह्या छे, वातावरण मा प्रफुल्लितता शा माटे छे, भारतवर्षनी बहुरत्ना वसुंधरा शा माटे थनगनी गई छे, आकाशमां दुंदुभी नाद शा माटे संभळाई रह्यो छे, कारण के दशाश्रीमाली वणिक परिवार मां श्री मोतीचंद भाई ने त्यां उजंबानी कूठे एक पवित्र आत्मानु जगत उद्धार अर्थे आगमन थयुं छे। Oh,
વ્યક્તિઓ બાળકની કોઈ અનોખી મુખ મુદ્રા જોતા તૃપ્તિ પામતા નથી, માતા પિતાના હર્ષનો પ્રસન્નતાનો પાર નથી, જોશી જોશ જોવા આવે છે, બાળકને વિસ્મય નેત્રથી જોઈ રહે છે અને જાહેરાત કરે છે, અહો આ બાળક તો જગતનો તારણહાર છે, જાણે કોઈ અસાધારણ મહાત્મા આંગણે પધાર્યા છે। પવિત્ર અલૌકિક બાળકના જન્મની વાત સાંભળતા માતા પિતા ભાવ વિભોર થઈ જાય છે અને બાળકનું નામ કાનજી રાખવામાં આવે છે। અંતિમ તીર્થંકર શ્રી મહાવીર ભગવાને પ્રકાશેલો શ્રી કુંદકુંદાચાર્ય આદિ સંતો દ્વારા શાસ્ત્રોમાં સંગ્રહાયેલો, તર્કથી સિદ્ધ થયેલો અને અનુભવની કસોટીમાંથી પાર ઉતરેલો એવો અધ્યાત્મ વિદ્યાવાળો સ્વાનુભવ પ્રધાન વિતરાગ જૈન ધર્મ ઋણી ચુસ્ત સંપ્રદાયમાં અને બાહ્ય ક્રિયાકાંડમાં અટવાઈને લુપ્તપ્રાય થઈ ગયો હતો। એવા આ વિષમ યુગમાં ભારતના સુપાત્ર જીવોના મહાપુણ્યોદયે આ ધર્મપુરુષે અહીં અવતાર લઈને વિતરાગ માર્ગમાં પ્રાણ પૂર્યા છે, આત્મા આરાધનાનો પંથ ઉજાળ્યો છે અને તેની ચેતના આપી છે, તેમજ બાળાના બંધનમાંથી મુક્ત કરી લાખો જીવોમાં તત્વ સમજવાની જિજ્ઞાસા જાગૃત કરી સમજણના માર્ગે દોર્યા છે। સ્વાનુભવ સગર જ્ઞાન કળાથી જીન શાસનના સૂક્ષ્મ રહસ્યોને પ્રગટ કરી આત્માની શક્તિરૂપ પ્રભુતાનો વિશ્વાસ કરાવ્યો છે। ધર્મ જિજ્ઞાસુ જીવો ઉપર જેમનો અત્યંત ઉપકાર છે એવા અધ્યાત્મ યુગ સૃષ્ટા વિતરાગ માર્ગ પ્રભાવક પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી આ યુગનું જાજ્વલ્યમાન અને અસાધારણ બુદ્ધિમત્તા ધરાવતું એક મહાન બહુમુખી વ્યક્તિત્વ હતું। તેઓ શ્રીને સાતિશય પ્રભાવના યોગ હતો। તેઓ શ્રીની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમને સત્યથી બહુ દૂર જન્મ લઈને કોઈના પણ આધાર વિના સ્વયં સત્યનું અનુસંધાન કર્યું અને પોતાના પ્રચંડ પૌરુષથી જીવનમાં તેને આત્મસાત પણ કર્યું। આ જીવનમાં શુદ્ધ આત્મતત્વની દેશના માટે તેઓશ્રીને કોઈ ગુરુનો યોગ મળ્યો ન હતો, છતાં પણ તત્વને પ્રાપ્ત કરી લીધું હતું, કેમ કે ગુરુદેશના તેઓશ્રીએ પૂર્વ જન્મમાં જ પ્રાપ્ત કરી લીધી હતી। તેનાથી પ્રાપ્ત સંસ્કાર આ ભવાંતરમાં પણ તેઓશ્રીની સાથે રહ્યા અને તેના થકી અલૌકિક પ્રકાશ પથરાયો, આત્મ અનુભૂતિ પ્રાપ્ત થઈ અને તેઓશ્રીએ અલૌકિક અધ્યાત્મ ક્રાંતિ ફેલાવી। અનાદિકાળથી ભવબલમાં ભટકતા ભક્તોને મોક્ષ માર્ગનો સત્ય પંથ દર્શાવનાર, સંસાર સમુદ્રમાં ડૂબતા જીવોને ભેદ જ્ઞાનરૂપી નૌકા દ્વારા તારનાર અને જન્મ જરા મરણના ત્રિવિધ તાપથી આકુળ વ્યાકુળ એવા ભવ્ય જીવોને દિવ્ય ધ્વનિ સમાન અમૃતમય વાણીથી શાંત કરનાર પરમોપકારી કરુણાસાગર પૂજ્ય શ્રી કાનજી સ્વામીના ગુણ ગાવાને કોણ સમર્થ છે? કેમ કે તેઓ શ્રીના ઉપકારો અનંત છે। જ્યારે જીવ એક જ છે અને શબ્દો પણ થોડા જ છે, પૃથ્વી જેટલો કાગળ લઈએ, સમુદ્રોના જળની શાહી બનાવીએ અને વન વૃક્ષોની કલમથી લખીએ, તો પણ આ મહાપુરુષના ગુણ કે જે અનંત છે તે લખી શકાય નહીં। રૂબેલો મહિમા શું કરો, મહિમા તો જેટલો કરીએ એટલો ઓછો છે, એ મહિમા શું કરી શકે? કોઈ વાણી અપૂર્વ ના આત્મા પૂર્વ તો એ તો આ ભરત ક્ષેત્રમાં જન્મને આ મોક્ષ ના મહત્વ કે એમને આ વાણી બધાને મળે, એમને આત્મા કોઈ જુદો અને ભાવથી અભાવ થવાનો માર્ગ એમણે પસંદ, આત્મા અપૂરો છે, આત્મા કોઈ અપૂર્વ વસ્તુ છે, બહારથી ધર્મ થતો નથી, અંતરદ્રષ્ટિ કરવાથી ધર્મ થાય છે, એવો ભેદ જ્ઞાનનો સહાનુભૂતિનો ગુરુદેવ માર્ગ બતાવ્યો, એમના ઉપકારનું શું બન્યું હતું એ તો કોઈ વાણીથી કહી શકાય એમ નથી। એટલા જે સહજ આવે તે આવે પછી આયોજન કર્યું છે
એટલે તેના ભાવ ભાવો જાણવાની બધા ભાવના છે. તો આખા બધા ચિત્રો છે બધા ચેતન હોતા બની જશે. ગુરુદેવ નું જીવન તો ગુરુદેવ નાનપણથી ભણ્યા કેવી રીતે ભણતા હતા તો એમને નાનપણથી જ આત્માની લગ્ની હતી. આત્માનો જગત થી એમને વૈરાગ હતો, સંસારથી વૈરાગ હતો. આત્માનું સ્વરૂપ કેમ પ્રાપ્ત થાય, જગતમાં કઈ નવું કરવું એ ભાવના હતી. ભણવા જતા તોય આ ભણતર મને ગમતું નથી, મારે તો આમાંથી જે ભણતરમાં કઈ સમજવાનું નથી આવતું, આત્માનું કઈ નથી આવતું, એ મારે કઈ આવું ભણવું નથી, એવો એમનો વૈરાગ હતો. કોઈ વૈરાગી તે આગી કોઈ દેખાય તો અહીંયા દોડ્યા જતા, એમને વૈરાગની ધૂન હતી. એવા ભજનો સાંભળે તો એ ભજનોની ધૂન હતી. કઈ સાચું સમજવાની એમને અંદરથી કોઈ કસર. ગુરુદેવના જીવનમાં તો અનેક પ્રસંગો બન્યા હોય છે, એવું અનેક જાતના એમના જીવનમાં તો એ તો શું કહી શકાય. ગુરુદેવ તો કોઈ ગુરુદેવ અપૂર્વ જ હતા. નાનપણથી એમને વૈરાગની ધૂન હતી. ત્યાં પાલેજમાં વાંચતા તો એને ક્યાંય પાલેજમાં દુકાનમાં રસ નતો, કઈ શાસ્ત્રો વાંચવા બેસતા તો એક બાજુ શાસ્ત્ર જ વાંચ્યા કરતા, એ દુકાનમાં રસ પડતો હતો. અને આ સંસાર છોડીને દીક્ષા લેવી એમને વૈરાગની ધૂન હતી. નાટક જોવા જઈએ તો નાટકમાં એક આખું કાવ્ય બનાવ્યું હતું કે શિવરમણી રમનાર તું તું દેવનો દેવ આખું ગાયન બનાવ્યું હતું. એમાંથી બે ગીતી જ બાકી રહી ગઈ. એવી વૈરાગની ધૂન એમને હતી દીક્ષા લેવા માટે. આ સંસાર છોડી દેવો છે, એ સંસારમાં કાંઈ નથી. ને ગુરુ શોધવા માટે હિન્દુસ્તાનમાં મારવાળી સાધન કોઈ કેટલાક સાધનો મેળા એમાંથી કે હિરાજી મહારાજ એમને છીક લઈને એમને દીક્ષા લીધી. એ દીક્ષામાં એ સંપ્રદાયમાં કેટલાય વર્ષો આત્માની વાતો જ એમણે કરી છે. એમના વ્યાખ્યાનમાં આત્માની જ વાતો આવતી. શાસ્ત્રો લઈને બેસતા તો આત્માની જ વાતો કરતા હતા. એમાંથી એમને સત્ય સ્વરૂપ અંદરથી સત્ય અંદરથી પ્રગટ થયું. ને પછી આ પરિવર્તન કરીને એ બધી એમ પરિવર્તન એના મહિના બંગલામાં કર્યું. અને ત્યાંથી પછી અહીંયા બે ત્રણ વર્ષ થયા પછી સ્વાધ્યાય મંદિર ત્યાં હીરાબેના બંગલામાં શાસ્ત્રનો અભ્યાસ ને નામ ધ્યાન દઈને અહીંયા રહેતા હતા. પછી અહીં સ્વાધ્યાય મંદિર મેં તો બધા જોયું છે. ન્યાય શાસ્ત્ર સ્વાધ્યાય જ્ઞાન ધ્યાનમાં રહેતા કેટલાય વસ્તુ ગઈ. પછી વિહારો એમને કેટલા કર્યા છે બધું જીવન ચિત્રિત તો કે બહાર આવે એમ નથી. અહીં સૌરાષ્ટ્ર ને બધે ગુજરાત નું બધે ચારે કોઈ મમે ચારે કોઈ વાણીના ધોધ વરસાવી દીધા છે. શ્રુતના ધોધ શાસ્ત્રો ના તો ક્યાંય શાસ્ત્રો શાસ્ત્રો ના ભંડાર એમના પ્રતાપે બધા શાસ્ત્રો એટલા બહાર પડ્યા ને બધા શાસ્ત્રો ના ભંડાર ખુલી ગયા. ગુરુદેવ ના પ્રતાપ એટલા જૈન મંદિરો અલગ કઈ નતા. એ જૈન મંદિરો એમના પ્રતાપે પંચ કલ્યાણિક એમના પ્રતાપે બધા જૈન મંદિરો કેટલા એમના પ્રતાપે થયા. અને જાત્રાઓ કરીને આખા હિન્દુસ્તાન ની અંદર બધે ચારે કોઠ એમને વાણીને અપૂર્વ શકે સ્વાગત કર્યો. અને ગુરુદેવ વાણીની વ્યવસ્થા પણ એટલી કરી દેશો દેશમાં એ વાણીનો પ્રકાશ એમનો જયારે કોઠે લઈ ગયો યાદ કરે. પૂર્વ માંથી પધાર્યા રાજકુમાર હતા એ સિમંદર ભગવાનની વાણીને કુંકુંદાચાર્ય વાણીને જે એમને ગમી વાણીના ધોજ આપવા બધે ત્યારે કોઈ વસાવી દે એને લઈને આ બધું મૂળ છ માં બધા વ્યાપતા થઈ ગયા. એક આત્મામાં ધર્મ વાત ક્યાંય નથી એવી આત્માની રુચિ પ્રગટ થઈ. ગુરુદેવને પ્રતાપ બધું જગતમાં આ એમને એમ જ બધો પ્રતાપ પડતો છે. ધોધ વાણીના ધોધ વસતી ગયા. કોઈ અપૂર્વ ધોધ એવી વાણીને વર્ષા કરનારા ભરૂચ ક્ષેત્રમાં કોઈ અત્યારે આટલા વર્ષોમાં કોઈ હતું નહીં. એમને એવા થઈ ગયા છે. પહેલા કોઈ વિડીયો જોયો હતો?
આપણને ગુરુદેવની ઇમ્પોર્ટન્સ છે ને આ વિડીયોમાંથી કેવું ખબર પડે છે. આપણે બધા તો હજી યંગર છે, આપણે એની પહેલાનું સિચ્યુએશન ક્યારેય જોયું નથી એટલે આપણને કોઈ આઈડિયા જ નથી. પહેલા પણ ક્યારે બી મંદિર બનતા ને તો 10-10 વર્ષ પછી એકાદ મંદિર બને. ક્યારેક એક પંચકલ્યાણક જોવું એટલે લોકો માટે લાઈફ ટાઈમ અચીવમેન્ટ કે અરે અમે પંચકલ્યાણકમાં જઈ રહ્યા. અને ગુરુદેવના ટાઈમમાં 45 યર્સમાં મોર દેન 60 મંદિર બન્યા. ને 66 મોર દેન 60 એટલે there has been years કે જ્યારે એક વર્ષમાં 3-3 પંચકલ્યાણક. પછી આ જે બધી બુક્સ છે ને આ બધા શાસ્ત્રો આજે તો થાઉઝન્ડ્સના એટલે ક્વોન્ટિટીમાં પ્રિન્ટ થાય. પહેલાં બહુ પહેલાં તો કેવી સિચ્યુએશન હતી જ્યારે 200 યર્સ પહેલાં કે તમારે 10 પીપલને બેસાડીને લખાવવું પડે કેમ કે ત્યારે કોઈ પ્રિન્ટિંગ ટેકનોલોજી જ નહોતી. એટલે 1 પર્સન ડિક્ટેટ્સ અને 10 પીપલ વિલ રાઇટ ઇટ ડાઉન તો એનાથી 10 કોપી બની જાય. દેટ ઇઝ હાઉ દે યુઝ ટુ મેક શાસ્ત્ર. ત્યારે કોઈ પણ શાસ્ત્ર તમારે જોઈતું હોય ને તો બહુ ડિફિકલ્ટ ટુ ગેટ, યુ હેવ ટુ ઓર્ડર ઇટ ફ્રોમ સમ અધર સિટીઝ. શ્રીમદ રાજચંદ્ર હતા ને એમણે સમયસર એક સાથે કંઈક 1000 છપાવ્યા હતા. ત્યારે તો એમ થાય કે સાહેબ આટલા 20-એક વર્ષમાં 20 કોપી નથી ગઈ, તમે 1000 શું છપાવો છો? અને એના પછી તો હવે 10,000 કે એનાથી વધારે છપાઈ ગયા. હવે તો બધે એટલા બધા સર્ક્યુલેટ થયા. મંદિરો જુઓ, શાસ્ત્રો જુઓ, પછી ક્યાંય બી આપણે કોઈ જે રીતના કે કોઈ પણ તત્વની ચર્ચા જેવી વાત હોય. હવે આજે આત્મા તો બધાને શબ્દ ખબર છે પણ પહેલાના જમાનામાં એવું કોઈને કંઈ ખબર જ નહોતું. હમણાં આવ્યું ને એટલે પહેલાના જમાનામાં કેવું હતું કે બસ ખાલી તમે કર્મ કરો, સારા કર્મ કરો એટલે બધું સારું થશે, આપણને ફળ સારા મળશે. આખી જે વ્યૂ એંગલ છે ને બધું ચેન્જ થઈ ગયું. એટલે એ જે ગુરુદેવનો આપણા પર પ્રતાપ છે ને એમ થાય કે 1000 યર્સમાં આવું કોઈ એક મહાન પર્સન આવે જેનાથી આટલી બધી પ્રભાવના થાય. પ્રભાવના એટલે આટલું બધું પ્રમોશન થાય. પ્રમોશન ઇઝ એક્ચ્યુઅલી નોટ અ ગુડ વર્ડ, પણ કીધું ને લીલુંછમ થઈ ગયું અત્યારે બધા જાગતા થઈ ગયા. આટલું જે સ્પ્રેડ થાય ને એ ઇટ ઇઝ વેરી રેર. હા, ફેલાવો ઇટ ઇઝ વેરી રેર ટુ હેપન. અને ખાલી ગુરુદેવ નહીં, બીજા કેટલા બધા મહાન લોકો થઈ ગયા એ જ એરામાં, પણ બધાના એવા પુણ્યના ઉદય બી ન હોય. જે રીતના જો બેનશ્રી છે એ પણ કેટલા મહાન, ગુરુદેવને સમ્યક દર્શન, બેનશ્રીને પણ સમ્યક દર્શન. પણ બેનશ્રી એમને ગુરુદેવને કેવો વાણીનો એમ યોગ, એમ કે ક્યારે બી પ્રવચન આપે તો કન્ટિન્યુઅસલી એમને કોઈ એક શબ્દ માટે બી હેઝિટેશન ન થાય ક્યારે પ્રવચનમાં, કે ગોતવું ન પડે કોઈ બી વર્ડ કે શું કહેવા માંગે છે એ વોકેબ્યુલરીમાંથી ગોતવું ન પડે. ઓટોમેટિક આમ જાણે પાણી જેવો ધોવો રાખે ને કે વોટરફોલ જેવો ને આમ કન્ટિન્યુઅસ ભયા જ કરે. ઓન ધ કોન્ટ્રરી બેનશ્રીને એવું નહોતું, પણ શી વોઝ એકદમ સાધનાના પ્રતિક, એમ ઠરેલ એકદમ પોતાના આત્મામાં એટલા શાંત 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 કે ગુરુદેવ બી એમના વખાણ કરતા. શ્રીમદ રાજચંદ્ર એમનું પણ એટલું એટલું જબરદસ્ત જ્ઞાન ખબર છે ને, બધું શતાવધાનના પ્રયોગ કર્યા હતા એટલે એક સાથે 1,100 થિંગ્સ એક સાથે કરી શકે. કોઈની સાથે ચેસ રમી શકે, એના પછી નેક્સ્ટ ટેબલ બોલી શકે, બીજા કોઈ કંઈ ડિસ્કશન કરતો હોય ચર્ચા કરી શકે, કંઈ બી કરી શકે. અને પછી આફ્ટર દેટ 100 ઇઝ ફિનિશ હી કમ બેક ટુ ધ ફર્સ્ટ વન અને હી વુડ રિમેમ્બર કે આપણે ક્યાં મૂક્યું હતું અને ધેન હી વુડ કન્ટિન્યુ ફર્ધર. એટલું જબરજસ્ત જ્ઞાન એમને, એટલા બધા શાસ્ત્રો વાંચેલા, બધું યાદ રહી ગયું. પાછું કેટલી પોએટિક સેન્સ, કેવી કેવી બધી ભક્તિઓ બનાવી છે જુઓ. પણ તો પણ એમને એવો યોગ નહોતો કે એમની પાસે આવીને 100 પીપલ શીખી જાય, 1000 પીપલ. કેમ કે ત્યારે લોકોની એવી તાકાત નહોતી કે શ્રીમદજી જે કહે છે સમજવાની લોકોની તાકાત નહોતી. એટલે આવું ગુરુદેવ જેવા મહાન વ્યક્તિ છે ને ક્યારેક જ મળે. એટલે એવા ગુરુદેવથી આપણને મળ્યા છે તો આપણે એમનો ભરપૂર લાભ ઉઠાવવો જોઈએ. એટલે આપણે જે ગુરુદેવના પ્રવચન એવરી ડે મંદિરો મૂકીએ છીએ શેના માટે, કેમ કે એ જેટલો માલ એવા પ્રવચનોમાં ભરેલો છે ને એ આપણે આખી લાઈફ ટાઈમ બી સાંભળીએ કરે તો બી ખતમ ન થાય એટલું છે. અચ્છા ચાલો આપણે આજે ટોપિક આગળ વધારીએ એની પહેલા અમુક અનાઉન્સમેન્ટ છે.
સૌથી પહેલા તો ગુરુદેવની જન્મ જયંતિ છે, એમાં ગુરુ આવે તો ઘણો બહુ મોટો પ્રોગ્રામ થશે. કોઈ જવાનું છે અહીંયાથી? અમુક વોટ્સએપ પર ફોટોસ તો ઓલરેડી આવી ગયા છે, ડાયરેક્ટ વેરી ગયા. ગુરુદેવની જન્મ જયંતિના નિમિત્તે આપણે કંઈક નિયમ કે કંઈક કંઈક આપણે ઓલું રેઝોલ્યુશન લેવું જોઈએ, કંઈ પણ નાનું રેઝોલ્યુશન. ગુરુદેવની કાન ક્રમબદ્ધ કથા જોવી, કોણે આખી કાન ક્રમબદ્ધ કથા જોઈ છે? એટલે ગુરુદેવની આખી લાઈફ હિસ્ટ્રી કોને ખબર છે? હેરી પોટર કેટલા લોકોએ જોયું છે? આખી સિરીઝ એ ટુ ઝેડ. પછી કાન ક્રમબદ્ધ કથા બી જોઈ શકાય, એવરી ડે હાફ એન અવર જ જોવાનો છે, ઇટ્સ નોટ ટુ લોંગ. હા, બે સીડી છે, પણ જે સેકન્ડ પાર્ટ છે ઇટ ઇઝ લોંગર. ફર્સ્ટ પાર્ટ ઇઝ ઓનલી 3 અવર્સ અને સેકન્ડ પાર્ટ ઇઝ 9 અવર્સ. એટલે એવરી ડે હાફ એન અવર જોઈએ તો બી એક મહિનામાં તો ખતમ થઈ જાય. ચાલો, એટલું તો રેઝોલ્યુશન લેવું જોઈએ કે આપણે ગુરુદેવના જીવન વિશે આપણને ખબર હોવી જોઈએ. એન્ડ ઇટ્સ અ કાર્ટૂન મૂવી, એટલે જોવામાં બી બહુ મજા આવે, આપણો ટાઈમ ક્યાં નીકળી જાય ખબર ન પડે. અચ્છા, બીજા અમુક અનાઉન્સમેન્ટ્સ હજી. આપણા મંદિરમાં થોડીક કી ઇવેન્ટ્સ આવે છે. 3rd to 7th May આપણો 17th એન્યુઅલ સેરેમની છે, 17th એન્યુઅલ ફંક્શન. એટલે અહીંયા હેમંતભાઈ આવશે, એવરી ડે સવાર સાંજનું એમનું પ્રવચન પૂજા ને બધું રેગ્યુલર થાય છે, એ થશે. અચ્છા, એમાં એક ખાસ પૂછવાનું છે કે વી હેવ એન ઓપોર્ચ્યુનિટી ટુ આસ્ક હેમંતભાઈ કે આપણને એવરી ડે સાંજના આપણને લાઇટર ટોપિક ભણાવી શકે, ઓનલી ફોર પાછળ કિડ્સ. આર વી ઇન્ટરેસ્ટેડ? ઓનલી ઇફ વી આર સિરિયસલી ઇન્ટરેસ્ટેડ ધેન વી વિલ આસ્ક. એમને આપણે જે આપણો કન્ટિન્યુઅસ ટોપિક જે ચાલે છે એમાં જ આપણે એમને કહીશું કે આપણને આગળ ભણાવે, જેવી રીતના પહેલા સામાન્ય ગુણ ભણાવ્યા હતા. હવે જીવ દ્રવ્યના વિશેષ ગુણ જે હવે આપણો નેક્સ્ટ ટોપિક છે એના પર થોડુંક આપણને સમજાવશે કે જ્ઞાનનું કામ શું છે, શ્રદ્ધાનું કામ શું છે. તો ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ ધેન વી વિલ ચેક, અગર એ હા પાડશે તો વી વિલ ડુ ઇટ ધેટ વે. ઇન્ટરેસ્ટેડ? યસ, ઓકે. 3rd to 7th એટલે 5 દિવસનો પ્રોગ્રામ છે. જો એવરી ડે આવવાનો હોય તો જ સિરિયસલી આપણે પૂછશું. અચ્છા, પછી એના પછીનો આપણો પ્રોગ્રામ છે કે 15th to 17th અને 17th May એક તલોદથી શૈલેષભાઈ કરીને બીજા પંડિતજી છે, બહુ જ સરસ એમનો પણ બોલવાની શૈલી અને જેમની શીખવાની સ્ટાઇલ, અભ્યાસ બી બહુ જોરદાર છે અને આપણને એમના પ્રવચનોમાં બી બહુ મજા આવેલું છે. લગભગ તો સમયસર ટોપિક લે છે પણ એ તો પણ એટલું ઇઝી કરીને સમજાવે છે ને કે આપણને બહુ જ મજા આવશે. તો એવરીબડી શુડ પાર્ટિસિપેટ. અચ્છા, એના પછી 18th May આપણે આપણે મંદિરનો એન્યુઅલ જનરલ મીટિંગ છે. આપણું મંદિર છે એટલે આપણે આ એજીએમમાં ડેફિનેટલી પાર્ટ લેવો જોઈએ. આપણા મંદિરમાં શું શું એક્ટિવિટીઝ ચાલે છે, શું શું અકોમ્પ્લિશમેન્ટ્સ છે, ઇટ ઇઝ અ મેટર ઓફ પ્રાઇડ ને આપણા મંદિર માટે. એટલે 18th ના પ્રોગ્રામ પછી ફાઇનલ આવશે, મંદિરમાં અનાઉન્સ થશે, પણ 18th ડેટ ઇઝ ફાઇનલ જ. એટલે એવરીવન શુડ પાર્ટિસિપેટ. એના પછી બીજું 25મી આપણી, હા. અચ્છા, હવે આપણી એક્ઝામ 12th May ઇટ વિલ સ્ટાર્ટ શાર્પ એટ 8 o'clock. આપણું પેપર ઓલરેડી સેટ થઈ ગયું છે. પેપર ઇઝ સ્લાઇટલી લેન્ધી એટલે પ્લીઝ બી વેરી ડિલિજન્ટ, પહેલેથી જ લખવા માંડજો, એટલે 9:30 સુધી તો પતી જશે. અચ્છા, હવે જસ્ટ ફ્યુ જનરલ લોજિસ્ટિક્સ. દરેક જણ પેન પેન્સિલ જે પણ જોયું હતું એ બધું લઈને આવે. આપણે પેપર્સ અને જે લખવા માટે આપણે પાટલાને બધું અહીંયા પ્રોવાઈડ થશે એટલે એની ચિંતા નથી. ઇટ વિલ બી અ ક્લોઝ બુક એક્ઝામ એટલે બીજું કંઈ જ લાવવાની જરૂરત નથી. ઇફ યુ પ્રિફર ટુ રીડ ઓન ધ રોડ ઓન યોર વે ધેન યુ કેન બ્રિંગ, નો પ્રોબ્લેમ, પણ અધરવાઇઝ ઓનલી પેન પેન્સિલ્સ આર એનફ. આઈ મીન ઇન્વાઇટ યોર પેરેન્ટ્સ ઓલસો ટુ ગેટ ઇન્વાઇટ. ધીસ એક્ઝામ ઇઝ ઓપન ફોર એવરીવન, સો એનીવન હુ ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇઝ મોર ધેન વેલકમ. ઇનફેક્ટ યુ શુડ પુલ યોર પેરેન્ટ્સ.
ફર્સ્ટ 9 ચેપ્ટર ચેપ્ટર 1 ટુ 9 આજે જૈન તત્વ પરિચય બુક છે ચેપ્ટર 1 ટુ 9 ઇન સમ કેસીસ હવે તો એવું થઈ ગયું કે પાછળના છોકરાઓને પેરેન્ટ્સ કરતા વધારે આવડે છે એટલે પુલ યોર પેરેન્ટ્સ ઓલસો અચ્છા 25th મે જે આપણી દર્શન યાત્રા જે આપણે પિકનિક છે એમાં અમે ટેન્ટેટિવલી આપણે એવી રીતના વિચાર કરીએ છીએ હેમંતભાઈ આપણી સાથે હશે એટલે સવારના આપણે અભિષેકથી શરૂ કરશું આપણને અભિષેક કરતા શીખાડશે દર આર ફ્યુ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે આપણને જનરલી ખબર ન હોય આપણે જે ડે ટુ ડે આવતા હોય એ લોકોને પણ ખબર ન હોય કેમ કે આપણે રૂટીનલી બધાની સાથે કરતા હોય એટલે વી ડોન્ટ કેચ વોટ ઇઝ કરેક્ટ એટલે અમુક જે પિક્યુલર વસ્તુઓ છે એ આપણને સમજાવશે એના પછી આપણને પૂજા કરાવશે પૂજામાં બી એક એક વસ્તુ આઠ દ્રવ્ય કેમ આ બધું કઈ ઓર્ડરમાં આવે છે કયો દ્રવ્યનું શું સિગ્નિફિકન્સ છે એ બધું આપણને કરાવશે એના પછી ડિટેલ પ્રોગ્રામ આપણે ડિસાઇડ કરીએ છીએ વન ઓફ ધ કી ઇનપુટ્સ દેટ વી રિક્વાયર ફ્રોમ યુ ઇઝ જે અમુક એક્ટિવિટીઝ આપણે કરવાના છે એ એક્ટિવિટીઝમાં દેર કેન બી ફ્યુ કોમ્પિટિશન્સ અથવા તો જે રીતના સપોઝ આપણે અહીંયા પાર્લા મંદિરમાં જ અમુક એક્ટિવિટી કરશું તો એમાં વી કેન ડૂ સિમ્પલ 5 મિનિટ સ્પીચ જેવું કોઈ પણ એક ટોપિક પર સ્પીચ કોમ્પિટિશન તો હા ટોપિક્સ કેન બી પ્રોવાઈડેડ યસ એ તો એકચ્યુઅલી વી આર ઓપન ફોર એની ટોપિક્સ બટ ઇફ યુ વોન્ટ સમ હેલ્પ તો વી કેન ટેક ટોપિક્સ આઉટ ઓફ આર પાઠશાળા એટલે શું એ સિલેબસનું રિવિઝન બી થઈ જાય અને ઇટ વિલ ગિવ અસ આપણને ઓલરેડી ખબર છે સો ઇટ હેલ્પ્સ પ્રોબેબલી વી મે હેવ અબાઉટ 1 hour ઓર સો સો 6 or 7 પીપલ આઈ થિંક દેટ ઇઝ ગુડ ઇનફ નંબર વી મે નોટ બી એબલ ટુ ગિવ ચાન્સ ટુ એવરી વન પણ ઇઝ ધેર એની કોઈને ઇફ દેર ઇન્ટરેસ્ટેડ કે યુ વોન્ટ ટુ સ્પીક અપ દેન પ્લીઝ લેટ અસ નો અધરવાઇઝ વિલ હેવ ટુ પુલ પીપલ કેટલા લોકો બોલવા માટે રહે છે હા અત્યારે કેટલા લોકો સપોઝ આટલા અહીંયા કિડ્સ છે મેઇનલી કો કિડ્સ મોટા લોકો ને તો આવડે છે એટલે મોટા લોકો ને ના એટલે વાંધો નહીં પણ ઇટ્સ મેઇનલી કો કિડ્સ તો ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ કેટલા લોકો ને ઇન્ટરેસ્ટ છે એવી રીતના વી કેન હેલ્પ યુ વિથ પ્રિપેરેશન ઓફ ધ ટોપિક અને એ આપણે અહીંયા આવીને પછી બોલવાનું છે અચ્છા બિફોર વી સ્ટાર્ટ વિથ અવર ટોપિક ટુડે કોઈને એક્ઝામ વિશે કે આપણા સબ્જેક્ટ વિશે કઈ પણ ક્વેશ્ચન છે સી ટુડે ઇઝ 28 રાઈટ So today is probably our last class before the exam. Next, જે 5th છે ત્યારે હેમંતભાઈનો સ્વાધ્યાય હશે અને વી મે ડુ આપણે એમને પૂછશું ઇટ ઇઝ ઓકે તો પછી પાછળ રીતે સ્વાધ્યાય હશે અધરવાઇઝ પછી પ્રવચન હશે વી ડોન્ટ નો યેટ પણ 2માં આપણને ક્વેશ્ચન આન્સરનો ચાન્સ નહીં મળે તો ડુ યુ હેવ એની ક્વેશ્ચન અબાઉટ ધી એક્ઝામ વેધર ઇટ ઇઝ રિલેટેડ ટુ ધ ટોપિક અથવા ઇવન અધરવાઇઝ કોઈ લોજિસ્ટિક્સ નો હોય કે કઈ પણ ક્વેશ્ચન ઓલી ડાયરી લાવે છો આમાં નથી લાવે ને આજે કાલે તમને આપી દઉં અમે લખેલો જ છે પણ એક હિન્ટ છે એક્ઝામ માટે પ્રિપેર યોર એક્ટિવિટીઝ અને અસાઇનમેન્ટ વેરી વેલ કેમ કે ઇફ યુ ડોન્ટ પ્રિપેર ધેટ વેલ then you may tend to lose a lot of marks. જે ન ખબર હોય ને અમને આજના ક્લાસ પછી પૂછજો અમે તમને બધું આપશું મટીરિયલ 15 શાસ્ત્ર નામ એટલે વી મે આસ્ક યુ નોટ 15 બટ એટલીસ્ટ 5 યુ શુડ ડેફિનેટલી રિમેમ્બર ના ના કોમન નથી
એટલીસ્ટ જે મેઇન પાંચ અમુક શાસ્ત્રો એ તો યાદ રાખવા જોઈએ ને, ધોઝ આર બેઝિક નેસેસિટી. રિવિઝન કરો. હાઈ લેવલ પર લઈ લે થોડું. ઓકે, આજે ટેસ્ટ જ કરીએ. જૈન ભૂગોળ નું વર્ણન કયા અનુયોગ માં આવે છે અને તે અનુયોગ ની વ્યાખ્યા કયા અનુયોગ માં આવે? ચાર અનુયોગ ના નામ. તો હવે પ્રથમ અનુયોગમાં આવે જૈન ભૂગોળ, તો કયા અનુયોગમાં આવે? કર્ણાનુયોગમાં આવે. તો કર્ણાનુયોગ આવે એ એક તમારો આન્સર થઈ ગયો કે જૈન ભૂગોળ કર્ણાનુયોગ નો વિષય છે. અને પછી કર્ણાનુયોગ ની ડેફિનેશન. સી, આપણે સ્કૂલમાં કેવી રીતે આન્સર્સ લખતા હતા? યુ વિલ એક્સપેક્ટ આન્સર્સ વેરી મચ લાઈક ધેમ, કે ઇટ વિલ નોટ બી કે ભલે કર્ણાનુયોગ લખીને એ કોને મૂકી દીધું, દેન યોર હાફ માર્ક્સ વિલ બી ગોન. જેટલું પૂછ્યું છે એના આન્સર્સ તો હોવા જ જોઈએ. સપોઝ ડેફિનેશન્સ તો આવશે જ, હું તમને કહી દઉં છું, એટલે તમે ઓલરેડી યાદ કરી જ લેજો. કઈ આવશે એ નહીં કહું. તો એટલે ડેફિનેશન્સ બી એઝ આઈ સેડ અર્લિયર, એનું એક્ઝેક્ટ ઇઝ પ્રિફર્ડ. જો એક્ઝેક્ટ ન આવડે તો બી એના કી કોન્સેપ્ટ તો હોવા જ જોઈએ. જેટલા કી કોન્સેપ્ટ રોંગ થશે એટલા માર્ક્સ જશે. વી વિલ ચેક ધ પેપર વેરી વેરી થોરલી. એવું નહીં થાય કે કેટલી સપ્લિમેન્ટ જાતી છે, મોર માર્ક્સ ટુ મોર સપ્લિમેન્ટ, ઇટ વિલ નોટ હેપન. એટલે ભલે તમે બહુ બધું લખ્યું હોય પણ ઇફ ધ કી કોન્સેપ્ટ આર મિસિંગ ધેન યુ વિલ નોટ ગેટ ધ માર્ક્સ. તમે થોડું લખ્યું હોય પણ ટુ ધ પોઈન્ટ લખ્યું. એની લેંગ્વેજ ઇઝ ઓકે, એની લેંગ્વેજ ઇઝ ઓકે, પ્રિફર્ડ ઇઝ ગુજરાતી ઓર હિન્દી. Mixture of Gujarati and Hindi is also okay. That is also fine. That is also fine. Second, Trilok sir. Achha. Koni paase baddhi assignments and activity sheets chhe. કોની પાસે બધી અસાઇનમેન્ટ ને એક્ટિવિટી શીટમાં ક્વેશ્ચન્સ છે? કમ્પ્લીટ કરી કે નહીં કરી, ચલો સેકન્ડ પોઈન્ટ, પણ ક્વેશ્ચન્સ કોની પાસે છે? ઇફ યુ વોન્ટ ટુ રિફર, ડુ યુ ઇવન હેવ એન ઓપ્શન ઓફ રિફરિંગ? કોને ખબર છે કે ગોતવું હોય તો ક્યાં મળે અસાઇનમેન્ટ ને એક્ટિવિટી શીટ? જે ઈમેલ માં એક હાઇપરલિંક હોય છે, વન્સ યુ ક્લિક ઓન ધેટ હાઇપરલિંક યુ વિલ ગેટ અ કમ્પ્લીટ કોમ્પ્રિહેન્સિવ ઈમેલ વિચ વિલ હેવ અ લિંક ટુ ઓલ એક્ટિવિટી શીટ, ઓલ અસાઇનમેન્ટ્સ, અને એના પર પછી ધેર આર મોડલ આન્સર્સ ઓલસો. ઈમેલ બધાને જાય જ છે, એવરી વીક બધાને ઈ લિંક જાય જ છે. ક્લિયર? ઓકે, થોડું રિવિઝન કરીએ. તો અત્યાર સુધી આપણે શું કવર કર્યું છે? ચલો કોણ કહેશે? સૌથી ફર્સ્ટ ટોપિક શું હતો? સૌથી ફર્સ્ટ ટોપિક હતો કે જીવ જેવી કોઈ વસ્તુ છે. અનિયોગ તો આપણે લઈ લીધું હતું, પણ ઇટ ઇઝ અ ફોર્થ ચેપ્ટર. સૌથી ફર્સ્ટ ચેપ્ટર ઇઝ જીવ જેવી કોઈ વસ્તુ છે આ દુનિયામાં, રાઈટ? એના પછી સેકન્ડ આપણે શું પ્રૂવ કર્યું હતું? હા, કે જો જીવ જેવી કોઈ વસ્તુ છે તો એક એવો પણ જીવ હોઈ શકે જે પૂરી રીતે સુખી છે. તો હવે એ જીવ સુખી છે તો એને આપણે સાચા દેવ કીધું, કે સાચો દેવ હોય તો આવો જ હોવો જોઈએ. એના પછી આપણે પ્રૂવ કર્યું હતું કે આવા કોઈ સાચા દેવ જગતમાં એક્ઝિસ્ટ કરે છે કે નહીં, સર્વજ્ઞ ભગવાન જેવી કોઈ એન્ટિટી છે કે નહીં, બરાબર?
એના પછી તત્વ અભ્યાસનો મહિમા કે આ સર્વજ્ઞ ભગવાન આવા કોઈ છે તો એમણે સુખી થવા માટે શું રસ્તો કીધો છે, તો આ તત્વ અભ્યાસ આખું કીધું છે. સર્વજ્ઞ ભગવાને જીનવાણીનું સ્વરૂપ કીધું, પછી જીનવાણી પછી તત્વ. સર્વજ્ઞ ભગવાને આપણને જીનવાણીનું સ્વરૂપ કીધું, બરાબર. તો જીનવાણીનું સ્વરૂપ કેવું છે? ચાર અનુયોગમાં ડિવાઈડેડ છે જીનવાણીનું સ્વરૂપ. અને એને રીડ કરવું હોય તો કેવી રીતના કરાય? પાંચ પ્રકારે એ જીનવાણીનો અર્થ કરી શકાય. મને એક વસ્તુ, વેરી ગુડ, શબ્દાર, ભાવાર, આગમાર, મતાર અને દયા, બરાબર. મને એક વસ્તુ જો, ગુરુદેવ નું એવું શું ઇમ્પોર્ટન્સ હતું? કેમ કે જે ગુરુદેવે સમયસર વાંચ્યું એ તો પહેલાના લોકોએ પણ સમયસર વાંચ્યું. આ ઓર્ડર માં નહીં, હા, જે આ જે પાંચ વસ્તુ જે છે એનું એમણે કરેક્ટ મીનિંગ લગાવીને સમજ્યું. પહેલાના લોકોએ જે સમજ્યું હતું એ કંઈક નું કંઈક મીનિંગ લગાવીને ઇન્ટરપ્રિટેશન રોંગ કર્યું હતું, સમજાય ને? એટલે એ પાંચ વસ્તુ સમજવી બહુ ઇમ્પોર્ટન્ટ છે, નહીં તો આપણે કોઈ બી શાસ્ત્ર વાંચશું તો આપણે એનું રોંગ મીનિંગ કરી દઈશું, બરાબર. ઓકે, તો આ પાંચ પદ્ધતિ પછી આપણે તત્વ અભ્યાસનો મહિમા જોયો હતો. There are 10 points of તત્વ અભ્યાસનો મહિમા. છેલ્લા પેજ પર બુકમાં છે, છેલ્લા પેજ એમાં નથી. જો આ ગુજરાતી બુકમાં છે, હિન્દી બુકમાં નથી. કે આ તત્વ અભ્યાસ કરવાથી શું ફાયદો થાય છે આપણને? આ બધું જે આપણે શાસ્ત્રો વાંચીએ છે એનાથી આપણને શું બેનિફિટ થયો, મળ્યું શાસ્ત્ર અભ્યાસ નું? સેકન્ડ લાસ્ટ પેજ ઇન ધીસ ગુજરાતી બુક. હા, જો શાસ્ત્ર અભ્યાસનો મહિમા, ધેર આર 10 પોઈન્ટ્સ રિટન હિયર, બટ ધીસ 10 આર ઓન્લી રિપ્રેઝેન્ટેટિવ. ધેર કેન બી મેની અધર્સ, પણ ધેર આર ફ્યુ વિચ વી કેન ફીલ ફોર અવર સેલ્ફ. કે જ્યારે બી આપણે શાસ્ત્ર અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે ઓટોમેટિકલી કંઈ બી ગુસ્સો આવતો હોય તો એકદમ શાંત થઈ જાય, બરાબર. પછી એટલા ટાઈમમાં આપણને હિંસા કરવાનું કે જૂઠું બોલવાનું કે ચોરી કરવાનું એવો કોઈ આપણને ભાવ થતો નથી. પછી આપણને જ્યાં સુધી તત્વ અભ્યાસ કરીએ છીએ ત્યાં સુધી આપણને આપણા આત્મા સમજવાનું, અથવા તો આપણને એટલી બુદ્ધિ ન બી હોય તો બી એકદમ ડિટેલ આખા વિશ્વનું સ્વરૂપ સમજવાનું, એ બધું આપણને અહીંયા બેઠા બેઠા સમજાઈ જાય છે. તો ધેર આર મેની સચ બેનિફિટ્સ આ તત્વ અભ્યાસ કરીને. અને મેઇન બેનિફિટ શું છે? કે આપણે તત્વ અભ્યાસ કરીને ઇવેન્ચ્યુઅલી આપણે બી ભગવાનની જેવા સુખી થઈ શકીએ, બરાબર. ઓકે, તો આવી રીતના આપણને જીનેન્દ્ર ભગવાને શાસ્ત્રનું સ્વરૂપ કીધું છે. તો હવે એમાં ચાર અનુયોગમાંથી આપણે સૌથી પહેલો કયો અનુયોગ લીધો છે? આપણે દ્રવ્યાનુયોગ લીધો છે. પ્રથમાનુયોગમાં તો શું આવે? હા, હિસ્ટ્રી અથવા તો જે મહાન પુરુષો થઈ ગયા, લેજન્ડ થઈ ગયા, એ લોકોની સ્ટોરી આવે કે એ લોકોએ કેવા પરિણામ કર્યા હતા, તેના કેવા ફ્રુટ્સ આવ્યા, અને એનાથી એ લોકો કેવી રીતના છૂટીને પછી પોતે ભગવાન થયા, એ પ્રથમાનુયોગમાં. આપણે તો દ્રવ્યાનુયોગ સ્ટાર્ટ કર્યું છે, અને દ્રવ્યાનુયોગમાં સૌથી પહેલા આપણે શું શરૂ કર્યું? સૌથી પહેલું જો બેઝિકમાં બેઝિક દ્રવ્યાનુયોગની કોઈ વસ્તુ હોય તો છે વિશ્વ દ્રવ્ય ભૂત પર્યાય. ઇટ ઇઝ સો બેઝિક, યેટ ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ ઓફ જૈન રિલિજન, આખું રિલિજન. આજે તમે ગુરુદેવના જેને કોઈ પણ પ્રવચન આપણે સાંભળીએ, આખો કળશ ટીકા શાસ્ત્ર ચાલે ને, હમણાં સમયસર કળશ ટીકા એ શાસ્ત્ર ચાલે ને, કોઈ પણ પ્રવચન ઉપાડીને જોઈ લો, એટલીસ્ટ હાફ એન આવર આઉટ ઓફ વન અવર ઇઝ ઓન દ્રવ્ય ભૂત પર્યાય. કેમ કે ગુરુદેવ હંમેશા શું કહેતા હોય? જે જીવ છે, જીવના જ્ઞાનાદી ગુણો છે એ રાગાદી પર્યાયોથી ભિન્ન છે, જે રાગાદી પર્યાયથી પોતાને ભિન્ન જાણે માને ને અનુભવે તે પોતે જ ભગવાન થઈ શકે છે. તો આખું ડિસ્કશન ક્યાં છે? કે જે ટેમ્પરરી પર્યાય છે, રાગ દ્વેષની જે વિભાવ પર્યાય છે, એનાથી પોતાને ભિન્ન કરે અને પોતે જે દ્રવ્ય ગુણ સ્વરૂપ છે એને પોતાનું માને.
આપણે હવે નેક્સ્ટ જે સાત તત્વનો ટોપિક જોશું ને એમાં આપણે આ જ બધું ડિસ્કશન બહુ ડિટેલમાં કરશું. ઓકે, તો આપણે શરૂ કર્યું હતું વિશ્વ. વિશ્વ કોને કહેવાય? સમૂહને વિશ્વ કહેવાય છે. વેરી ગુડ. એના પછી આપણે એક થોડું ડાયગ્રેશન કરીને કર્ણાયોગના એંગલથી આપણે આખું વિશ્વનું સ્વરૂપ સમજ્યા એક જ ક્લાસમાં વેરી ક્વિકલી. પછી આપણે બધી અસાઇનમેન્ટ પણ બનાવી દીધી, રાઈટ. એના પછી આપણે દ્રવ્ય વિશે શીખ્યા. દ્રવ્ય કોને કહેવાય? ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. દ્રવ્ય કેટલા છે? અનંત તો છે, અને એના છ શું છે? છ જાતિ અપેક્ષાએ છ એના ભેદ છે. તેમાં જીવ કેટલા છે? અનંત છે. ઉદ્ગલ કેટલા છે? અનંતાનંદ. પછી ધર્મ દ્રવ્ય એક, અધર્મ દ્રવ્ય એક, આકાશ બે, એક, અને કાળ અસંખ્યા. આટલા તો છ દ્રવ્યની ક્વોન્ટિટી છે. ક્વોલિટીઝ કેટલી છે છ દ્રવ્યની? અનંત. ક્વોલિટી એટલે શું? ગુણ. તો ગુણ કોને કહેવાય? તેને જે દ્રવ્યના સર્વ ભાગોમાં અને તેની સર્વ અવસ્થામાં રહે તેને ગુણ કહે છે. ગુણ કેટલી ટાઈપના હોય? હા, એની મેઇન બે કેટેગરી છે. એક છે સામાન્ય અને એક છે વિશેષ. સામાન્ય ગુણ કોને કહેવાય? જે બધા જ દ્રવ્યમાં હોય એને સામાન્ય ગુણ કહેવાય. અને વિશેષ ગુણ કોને કહેવાય? જે દ્રવ્યની વિશેષતાને દેખાડે, અથવા તો જે એક અથવા એનાથી વધારે દ્રવ્યમાં હોય પણ બધામાં ન હોય એને વિશેષ ગુણ કહેવાય છે. બરાબર. એના પછી આપણે પર્યાય ઉપર ગયા. પર્યાય કોને કહેવાય? પર્યાયના પણ પછી સબ ડિવિઝન જોયા. કેટલા જોયા હતા? હા, બે જોયા હતા. એક કહેવાય અર્થ પર્યાય અને બીજું છે વ્યંજન પર્યાય. યાદ છે કે નહીં? એટલે કે જે ગુણ નું સ્વરૂપ છે એવું નેચરલ ફોર્મ જો પ્રગટ થાય તો એને કહેવાય સ્વભાવ પર્યાય. અને જેવું એનું નેચરલ ફોર્મ તો નથી પણ કોઈનાથી ઇન્ફ્લુઅન્સ થઈને પ્રગટ થાય તો એને કહેવાય વિભાવ પર્યાય. બરાબર. એક્ઝામ્પલ, જેવી રીતના કે વોટર છે, વોટર નેચરલી ઇઝ કોલ્ડ, પણ વેન ઇટ કમ્સ ઇન કોન્ટેક્ટ વિથ ફાયર તો એ હોટ થઈ જાય. તો એવી જ રીતે એ વોટરની ટચ પર્યાય છે, સ્પર્શ ગુણની પર્યાય છે. તો સ્પર્શ ગુણની શીતલ પર્યાય એ એની સ્વભાવ પર્યાય, અને એની ગરમ એ એની વિભાવ પર્યાય. બરાબર. આટલું આપણે અહીંયા સુધી જોયું. કઈ મિસ થઈ ગયું? આટલું આપણે ચેપ્ટર 1 થી ચેપ્ટર 9 સુધી છે, અને આટલું ઓગસ્ટ સિલેબસમાં છે. આના પછી આપણે શું જોયું હતું? છય દ્રવ્યના વિશેષ ગુણ આપણે નામ જોઈ લીધા હતા. સામાન્ય ગુણના બી નામ જોઈ લીધા હતા અને વિશેષ ગુણના બી નામ જોઈ લીધા હતા 1-9 ચેપ્ટર ની અંદર. ચલો, સામાન્ય ગુણના નામ કોને યાદ છે? અને વિશેષ ગુણના નામ કોને યાદ છે? હા, જીવના દર્શન, જ્ઞાન, ચારિત્ર, સુખ, શ્રદ્ધા, વીર્ય, એક્સેટ્રા. ક્રિયાવાચક છે. ઉજ્જવલના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, ક્રિયાવર્તી શક્તિ, એક્સેટ્રા.
ધર્મ દ્રવ્યના ગતિ હેતુત્વ એક્સેટ્રા, અધર્મ દ્રવ્યના સ્થિતિ હેતુત્વ, પછી આકાશ દ્રવ્ય નો અવકારણ હેતુત્વ અને કાળ દ્રવ્ય નો પરિણામ હેતુત્વ. બસ થઈ ગયું રિવિઝન એકદમ ફટાફટ વિધિન 10 મિનિટ્સ. હવે બધાના ફુલ માર્ક્સ આવવા જ જોઈએ. હવે કોઈને કઈ ક્વેશ્ચન છે? ના, એ આપણું મેઇન સિલેબસમાં નથી એટલે વી વિલ નોટ કવર ધેટ. એ કવર અપ કરજો પણ નોટ ફોર ધી એક્ઝામ, જસ્ટ ફોર નોલેજ. જેટલું બુકમાં છે એટલું. હા, બુકમાં તો હવે થોડુંક છે એટલે ધેર આર ફ્યુ જનરિક ડિસ્ક્રિપ્શન, જે નવોદલો મંદલો પાતળો એ બધું છે. હા, એટલું બધું ડિટેલ પણ નહીં છે. એકચ્યુઅલી કોણે 1 to 9 ચેપ્ટર્સ એક વાર વાંચ્યા છે? દેવીએ વાંચ્યા છે, પણ તે વાંચ્યા છે કે નહીં? It is actually very very easy. પાછળના ચેપ્ટર હજી થોડા ઇન્વોલ્વ છે, પણ ધીઝ આર સો સિમ્પલ, એકદમ ઇઝી રિવિઝન, એકદમ ફટાફટ વાંચશે ને તો બુકમાંથી કોઈને ક્વેશ્ચન કે હા મેબી એકાદ કલાક બે કલાકમાં તો બધા વંચાઈ જાય, એટલે ઇઝી. હા, અચ્છા, જેને વાંચ્યા છે એને કોઈ ક્વેશ્ચન છે બુકમાંથી? કોઈ સ્પેસિફિક ક્વેશ્ચન હોય? એ એટલે જે પણ આપણે મિસ્ટેક કરીએ છીએ એ મિસ્ટેકને છોડવા લાગે, એટલે હે હે એટલે સમથિંગ વિચ વી આર ડુઈંગ બટ ઇટ ઇઝ રોંગ, સો ઇટ શુડ બી નોટ ડન. અને ઉપાધેય એટલે સમથિંગ વિચ વી આર નોટ ડુઈંગ અને ઇટ શુડ બી ડન, ગ્રહણ કરવા લાયક. આપણે એમ કહીએ કે સમબડી હુ ઇઝ, એમ કહે કે આ છોકરો બહુ સંસ્કારી છે, એનામાંથી આ બહુ ગ્રહણ કરવા લાયક છે, એટલે એને કહેવાય ઉપાધેય. અને જે આપણામાંથી કાઢવા લાયક હોય એને કહેવાય હે. સિમ્પલ સિમ્પલ ડેફિનેશન છે. સાત તત્વના ચેપ્ટરમાં પછી વધારે ડિટેલ માં જોશું. એટલું ત્યારે આવશે. બોલો, હજી કઈ ક્વેશ્ચન? ઓકે, ચલો આપણી પાસે 5-10 મિનિટ છે તો વી વિલ સ્ટાર્ટ ટુડેઝ ટોપિક. થોડું હવે આપણે જીવ દ્રવ્યના વિશેષ ગુણોની ચર્ચા કરવાની છે. સૌથી પહેલા તો કોન્ટેક્સ્ટ, શું કામ આપણે ચર્ચા કરવાની છે? જે સ્વભાવ અને વિભાવ પર્યાયો છે એના ઉપર, બરાબર. પણ હવે સ્વભાવ અને વિભાવ પર્યાય કયા ગુણોની છે, એ ગુણોનું ફંક્શન શું છે, એ તો આપણને ખબર પડી ગઈ ને પહેલા, નહીં તો એના સિવાય આપણે ચર્ચા શું કરશું? એટલે એ સમજવા માટે લઈને અત્યારના ફાઉન્ડેશન બનાવે છે, બરાબર. ઓકે, ચાલો, તો જીવ દ્રવ્યના વિશેષ ગુણો કયા કયા છે આપણે હમણાં ભૂલી ગયા? દર્શન, જ્ઞાન, ચારિત્ર, સુખ, વીર્ય, ક્રિયાવતી શક્તિ, શ્રદ્ધા એક્સેટ્રા. કોને આ બધાનું ફંક્શન ખબર છે? આનો શું મતલબ? કેટલા લોકોને ખબર છે? કોઈને નહીં? શ્રદ્ધા ગુણ નું કાર્ય શું કોઈને ખબર છે? જ્ઞાન એટલે જાણવાનું. ચલો, એક્સેપ્ટેડ. તો જ્ઞાન એટલે જાણવાનું, દર્શન એટલે જોવાનું. તો જાણવાનું અને જોવામાં શું પડે? એટલે જે જોઈએ છે દર્શન અને જે સાંભળીએ છીએ જ્ઞાન, કરે. જે સમજે છે એ જ્ઞાન,
તો દર્શન કોને કહેવાય? ઓકે, તો કોઈ આંતરું હોય તો એ તો જોતું જ નથી, તો એ દર્શન છે જ નહીં. આત્માથી દર્શન આપણે આ બધા ગુણોનું વિશેષ કારણ એટલે જ સમજીએ છીએ કે પહેલા આપણે આનું ફંક્શન તો સમજીએ તો આપણને આપણું શું કેરેક્ટરિસ્ટિક્સ છે એ આપણને સમજાય. સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ શ્રદ્ધા ગુણથી. શ્રદ્ધા ગુણ નું શું ફંક્શન છે બોલો, કોને કહું છું? બિલીવ ઇન સમથિંગ. ઓકે, આઈ બિલીવ ઇન નરેન્દ્ર મોદી, ઇઝ ધેટ શ્રદ્ધા ગુણ નું ફંક્શન? બિલીવ ઇન યોર સેલ્ફ એટલે કેન આઈ જમ્પ ફ્રોમ હિયર ટુ ધેર, ઇઝ ધેટ ધ બિલીફ? તો કેવી બિલીફ? નો, બોલો કોને ખબર છે? અડધું સાચું, પણ મેઈન પોઈન્ટ તો આગળ નથી રહેતી. હા, એટલે શું શું નક્કી કરવું? એટલું પણ નહીં, એક્ચ્યુઅલી હું કોણ છું એ નક્કી કરવું એ શ્રદ્ધા ગુણ નું ફંક્શન છે. સપોઝ વિશ્વાસ, હા, જે વિશ્વાસ આપણે જે એમ કહે ને કે માય સેલ્ફ, એ માય સેલ્ફ ની આઈડેન્ટિટી જે વસ્તુ ડિફાઈન કરે છે એ પ્રોપર્ટીને શ્રદ્ધા ગુણ નું ફંક્શન, એટલે એ શ્રદ્ધા ગુણ નું ફંક્શન. જેવી રીતે સપોઝ જે ફાયર હોય ને, ફાયરમાં અગ્નિમાં ગરમી છે, હીટ, એ કયા ગુણ નું ફંક્શન છે? સ્પર્શ ગુણ નું. કેમ, કેવી સ્પર્શ ગુણ નું છે? હા, અગ્નિમાં આપણે લાસ્ટ ટાઈમ 8 અલગ અલગ સ્પર્શ ગુણના પહેલા જોયા હતા, એમાં એક ઠંડુ ગરમ એવી રીતના બે ડિફરન્સ હતા, રાઈટ? તો અગ્નિ ગરમ છે એ સ્પર્શ ગુણનું ફંક્શન છે, રાઈટ? એવી જ રીતે આ બુકને ખબર છે કે બુક કોણ છે? નથી ખબર, બરાબર? કેમ કે એને તો જ્ઞાન જ નથી. પણ સપોઝ કોઈને જ્ઞાન છે, પણ એને જ્ઞાન હોય તો પણ એને ખબર છે કે એનું એનું એક્ઝિસ્ટન્સ શું છે? અત્યાર, સોરી, લેટ મી રીફ્રેઝ, આપણે અત્યારના આપણને જ્ઞાન તો છે, પણ શું મેં મારી જાતને સમ્યક માની લીધો છે? એવું તો કોઈ ન માને, એવું કોણ સ્ટુપિડ છે? આ તો ક્લિયરલી અલગ દેખાય છે ને, બરાબર? તો અલગ દેખાય છે, પણ એ તો દેખાય છે તો જાણવાનું કામ થયું, પણ દેન ધેર ઇઝ અનધર ફેક્ટર વિચ ડિફાઇન્સ કે એ અલગ છે ને હું અલગ છું. કેમ કે હવે સપોઝ આપણે આપણા જે નેલ્સ વધી જાય ને, તો આપણે નેલ્સ તો કટ કરીને ફેંકી દઈએ, કે આપણને એમ ન થાય કે આ તો મારા છે, મારે સંભાળી રાખવા જોઈએ. કેમ ન થાય? કેમ કે આપણને ખબર છે કે એ તો એક ડેડ વસ્તુ છે અને એ મારું એક્ઝિસ્ટન્સ નથી. અત્યારનું મારું એટલે આઈ એમ જસ્ટ ડિફાઇન, જે કોર્સલી આપણે કહીએ કે આ બોડી મારું છે, ઈ ડેફિનેશનમાં કહું છું કે ત્યારે તો વી નો કે આ જે અંદરનો પાર્ટ ઓફ નેલ છે દેટ ઇઝ સ્ટીલ પાર્ટ ઓફ મી, એટલે આઈ શુડ નોટ કટ ધેટ. પણ જે બહાર નીકળી ગયો છે એ અજીવ થઈ ગયો, એનું મારું કંઈ નથી, એટલે કાપીને ફેંકી દે. તો એ નક્કી કોણે કર્યું? એ જ્ઞાને નક્કી નથી, એ શ્રદ્ધા પણ નક્કી કરે છે. કેમ કે શ્રદ્ધા ગુણ નું ફંક્શન છે નક્કી કરવું કે આ મારો ભાગ છે ને આ મારો ભાગ નથી. ફરીથી, શ્રદ્ધા ગુણ નું ફંક્શન છે કે આ હું છું અને આ હું નથી. સપોઝ આપણે બાર્બર પાસે જઈએ હેર કટ કરાવવા,
આપણે કેમ અહીંયા હેર જ કટ કરાય, નોઝ કેમ કટ ના કરાવી? બોલ કેમ ન કરાવી? મરી જાય એટલે નહીં, આ કટ કરે તો પણ જીવતો રહે, કઈ ન થાય. પણ આપણને એટલું ફર્મ બિલીફ છે કે આ જે નોઝ છે એ મારો પાર્ટ છે અને હેર છે મારો પાર્ટ નથી, એટલે જેને કટ કરાવ્યા બહુ વધી જાય છે, કટ કરાવી દે. પેટ વધી જાય તો કટ કરાવી દે, ન કટ કરાવીએ ને? કેમ ન કરાવીએ? કેમ કે આપણને બિલીફ છે કે મારો પાર્ટ છે, હેર એ મારો પાર્ટ છે એવું નથી, હેર તો નોન લિવિંગ છે એમ આપણને બિલીફ છે. તો આજે બિલીફ જે છે ને એને કહેવાય શ્રદ્ધાભાવ. ક્લિયર? હવે અત્યારે ખાલી ઇન્ટ્રોડ્યુસ કરું છું, શ્રદ્ધાભાવના બે મેઇન સબ પાર્ટ છે. બોલો કોને ખબર છે કયા બે પર્યાય? હા, એને બે પર્યાય છે શ્રદ્ધાભાવની, બે ટાઈપની પર્યાય. કઈ બે ટાઈપની? હા, સ્વભાવ પર્યાય ને વિભાવ પર્યાય. એનું શું નામ છે? હા, સમ્યક શ્રદ્ધા અને મિથ્યા શ્રદ્ધા, જેને એમ પણ કહેવાય કે સમ્યક દર્શન અને મિથ્યા દર્શન. હવે અહીંયા કન્ફ્યુઝ નહીં કરતા, આ દર્શન અને દર્શન ગુણ બે અલગ વસ્તુ છે. ડોન્ટ કન્ફ્યુઝ. સમ્યક દર્શન ઇઝ પાર્ટ ઓફ શ્રદ્ધા ગુણ અને દર્શન ગુણ ઇઝ ડિફરન્ટ. હા, અચ્છા, તો સમ્યક શ્રદ્ધા કોને કહેવાય? જેને હું આ છું એ સાચી બિલીફ હોય એને કહેવાય સમ્યક દર્શન, અને જેને હું આ છું એ રોંગ બિલીફ હોય એને કહેવાય મિથ્યા દર્શન. સપોઝ કોઈ એકદમ પાગલ માણસ હોય, હા, એને એવી બિલીફ થઈ જાય કે આજે મારું એક્સ્ટ્રા પેટ વધી ગયું છે એ હું નથી, તો જઈને એ તો કટ કરે તો આપણે શું કહે કે પાગલ થઈ ગયો હે ને? એને પોતું હું કોણ છું એ એને ખબર નથી, કહીએ ને, એને કહેવાય એ મિથ્યા શ્રદ્ધા વાળું. સપોઝ ઓલું થાય, ઓલું શું કહેવાય, મસા ને ઇંગ્લિશમાં શું કહેવાય? મોલ. હા, મોલ થઈ જાય. હા, તો બહુ નાનું હોય તો વી ડોન્ટ બોધર, પણ જો બહુ મોટું થઈ જાય તો શું કરે, જેને કપાયા જાય, રાઈટ? તો બહુ નાનું છે ત્યારે શું આપણને એવી બિલીફ છે કે ના ના, ધીસ ઇઝ ગુડ, ધીસ પાર્ટ ઓફ મી. સ્મોલ ને ચાલો પિમ્પલ થઈ જાય તો વોટ ડુ વી બિલીવ? કે ના ના, મારી સ્કિન તો બહુ સરસ છે, એકદમ ફેર ને સરસ. આજે પિમ્પલ છે દેટ ઇઝ નોટ પાર્ટ ઓફ મી, દેટ ઇઝ એકચ્યુઅલી ફોરેન મટીરિયલ. જો એવું બિલીવ ન હોય ને તો આપણે જો ક્રીમ લગાવીને કાઢવાની ટ્રાય બી ન કરીએ. આપણને we believe that it is not part of me, that's why we try to remove it by various tricks. So avi એટલે જેને આવી સાચી શ્રદ્ધા હોય કે this is part of me, જે એક્ચ્યુઅલી જે એવું જ હોય તો એને કહેવાય સમ્યક દર્શન, અને જે એકચ્યુઅલી છે નહીં તો એના કે શરીર તો છે પુદ્ગલ અને હું છું આત્મા. હવે એકચ્યુઅલી તો બે અલગ વસ્તુ છે, પણ આપણે બેને એક માની રાખ્યા છે, અને એવી જે રોંગ બિલીફ આપણને બધાને છે એને કહેવાય મિથ્યા દર્શન. જેને એવી જ બિલીફ હોય કે હું આત્મા અને આ બધું ડિફરન્ટ છે મારાથી, એને કહેવાય સમ્યક દર્શન. બટ નાઉ ધ સ્વાધ્યાય કરે છે, સો વી નો ધેટ આ શરીર મારું નથી. હા, પણ નોઇંગ ઇઝ નહીં, નોઇંગ ઇઝ વન થિંગ અને બિલીવિંગ ઇઝ સમથિંગ એલ્સ. બટ આઈ બિલીવ ધેટ આત્મા મારું છે અને આપણે ભલે જાણીએ છે કે આત્મા ઇઝ મી અને શરીર ઇઝ ડિફરન્ટ, પણ અંદર 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 બિલીફ તો એવી જ છે કે આઈ એમ જીલ. વી ડોન્ટ એક્સપિરિયન્સ. હા, મતલબ વી ડોન્ટ ફીલ ઇટ. જે આપણને એવરી મોમેન્ટમાં ફીલ થવું જોઈએ એવું ફીલિંગ નથી આવતું. ચાલો આપણે આના પર વધારે હજી ચર્ચા કરશું. હોપફુલી નેક્સ્ટ વીક અગર હેમંતભાઈ કરી શકશે તો વી વિલ આપણે અનાઉન્સ કરી દઈશું, ઇમેલથી અને વોટ્સએપ ગ્રુપથી બધાથી અનાઉન્સ કરી દઈશું. અચ્છા, એક વોટ્સએપ ગ્રુપ આપણું છે પાઠશાળા, હુ ઇઝ નોટ ઓન દેટ લિસ્ટ? હા, તો પ્લીઝ એવરીબડી ગેટ એડેડ ટુ ધેટ ગ્રુપ.
Because in addition to email, that can also be a very good forum for message circulation. Everyone contact Aryan. Any questions? Okay, chal. Ek bachi charcha kar raha hu jinwani suti pe. Ujjala ben. अच्छा हाँ एक अजी वस्तु रही गई कहवानी आ जेनी बुक अपने भणीए छे डॉक्टर उज्ज्वला बेन एमनी एक शिबिर छे देवलालीमां 17th मे थी 21st मे सम्यक दर्शन उपर शिबिर छे 5 डेज नी दी शिबिर आर जनरली वेरी वेरी नॉलेज नॉलेज इम्पॉर्टेंट એટલે एवरीबॉडी इज इंटरेस्टेड 17th टू 21st मे એટલે હુસેવર ઇઝ ઇન્ટરેસ્ટેડ પ્લીઝ પાર્ટિસિપેટ ત્યાં બધું અકોમોડેશન ફૂડ એવરીથિંગ ઇઝ ટેકન કેર ઓફ સો ડોન્ટ હેવ ટુ વરી એનીથિંગ જસ્ટ ગો ધેર ઇફ ધેર આર સમ ફોન નંબર વી કેન ટેલ ધેમ ઇન એડવાન્સ ઓલસો ચલ દિનવાસ भेजनवाणी भारती तोरी जपो दिन रे जो तेरा शरणा रहे सो पावे सुख छे जिनवाणी के ज्ञान से सूझे लो कालो सो वाणी मस्तक नमो सदा बेत हूँ बोलो जिनवाणी मातर